हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में विज्ञान में प्रकरण 1 रासायनिक प्रक्रियाओं और समीकरण हेतुलक्षी प्रश्न जोशू। तो आवा वीडियो जो मैं चेनल संस्कार विद्यालय ने सब्सक्राइब करो और आ वीडियो ने लाइक करो, कमेंट करो, शेयर करो। तो चलो विद्यार्थी मित्रों, अपने वीडियो स्टार्ट करिए। तो सौथी पहला वीडियो में अपने जोशू प्रश्नों टूंक में उत्तर। में पहले प्रश्न है लेड नाइट्रेट और पोटेशियम आयोडाइड वे थती प्रक्रिया ने प्रकार लखी प्रक्रिया समीकरण लखो। तो लेड नाइट्रेट और पोटेशियम आयोडाइड वे थती प्रक्रिया ए द्विस्थापन प्रक्रिया है। समीकरण से पी बी काउंस में एन ओ थ्री काउंस में बाय टू काउंस में एस प्लस टू के एल काउंस में ए क्यू डेस पी बी एल टू काउंस में ए क्यू प्लस टू के एन ओ थ्री ए क्यू। हवे जो बीजो प्रश्न, माळखागत समीकरण कोने कहे? उदाहरण आपी समझाओ। जे असमतोली समीकरण में रासायनिक सूत्रों ने संक्षिप्त में लखवामां आवे छे तेवा समीकरण ने माळखागत समीकरण कहे छे। दाखला तरीके एम जी प्लस ओ टी ओ टू डेस एम जी ओ। हवे जो तीजो प्रश्न, रासायनिक समीकरण में प्रक्रियकों और निपजों ने कई तरफ दर्शावाय छे? रासायनिक समीकरण में प्रक्रियकों ने तीरनी डाबी बाजू ज्यारे निपजों ने तीरनी जमणी बाजू दर्शावाय छे। चौथुं, घरनी दीवालों ने धोड़ावा माटे वपराता पदार्थों नाम अने अणुसूत्र लखो। घरनी दीवालों ने धोड़ावा माटे कैल्शियम हाइड्रोक्साइड वपराय छे जेनुं अणुसूत्र सी ए काउंस में ओ एच काउंस में बाय टू छे। पांचमो प्रश्न, कॉपर सल्फेटना वादरी स्फटिकों ने सूकी कसनाड़ी में गरम करता ते रंगहीन बने छे केम? कॉपर सल्फेटनो वादी रंग ए तेनी साथे जोड़ायेला पानीना पांच अणुओने लीधो होय छे, आथी तेने गरम करता ते पानीना अणुओ गुमावे छे, परिणामे ते रंगविहीन बने छे। હવે જે છઠ્ઠો પ્રશ્ન, એ જી એન ઓ થ્રી ના દ્રાવણને શા માટે તપખીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં એ જી એન ઓ થ્રીનું વિઘટન થતું હોવાથી તેને તપખીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે। જોઈએ સાતમો પ્રશ્ન, પ્રતિવૃત્તિ પ્રક્રિયા કોને કહે છે? તેનો ઉત્તર છે, જે પ્રક્રિયામાં પ્રક્રિયોમાંથી નિપજો મળે અને એ જ નિપજોમાંથી પાછા મૂળ પ્રક્રિયકો મળે તો તેવી પ્રક્રિયાને પ્રતિવૃત્તિ પ્રક્રિયા કહે છે। આઠમો પ્રશ્ન, દળ સંચયનો નિયમ લખો। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી। નવમો પ્રશ્ન, કયા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે? ભાત, બટાકા અને બ્રેડ જેવા કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે। દસમો, એટ એ આઈ પ્લસ થ્રી એફ ઈ થ્રી ઓ ફોર ડેસ એ એલ ટુ ઓ થ્રી પ્લસ નાઇન એફ ઈમાં કોનું રિડક્શન થાય છે? આપેલ પ્રક્રિયામાં એફ ઈ થ્રી ઓ ફોર માંથી ઓક્સિજન દૂર થતો હોવાથી એફ ઈ થ્રી ઓ ફોરનું એફ ઈમાં રિડક્શન થાય છે। અગિયારમું, શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે? શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે। પ્રશ્ન બાર, તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબા સમય ખુલ્લા રાખવામાં આવે તો તેને કયા ગુણ બદલાય છે? તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તેના ખોરાકનો સ્વાદ અને ગંધ બદલાય છે। હવે પ્રશ્ન નંબર બે, એક શબ્દમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કઢી ચૂનાનું સૂત્ર લખો। તો કઢી ચૂનાનું સૂત્ર છે સી એ ઓ। બીજો પ્રશ્ન, લોખંડ માટે કાટનું સૂત્ર લખો। તો લોખંડ માટે કાટનું સૂત્ર છે એફ ઇ ટુ ઓ થ્રી પોઈન્ટ એક્સ એચ ટુ ઓ। ત્રીજો પ્રશ્ન, ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ લખો, એ પ્રક્રિયા છે ઓક્સિડેશન। ચોથું, લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર લખો, એનું સૂત્ર રાસાયણિક સૂત્ર છે પી બી એસ ઓ ફોર। પછી પાંચમું, મિથેનના દહનથી શું મળે છે? મિથેનના દહનથી સી ઓ ટુ અને એચ ટુ ઓ મળે છે। પાણીના વિદ્યુતીય વિઘટનથી અનુક્રમે એચ ટુ અને ઓ ટુનું કદથી પ્રમાણ જણાવો, એનો જવાબ છે ટુ જેમ એક। સાતમું, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ ઉદ્ભવે છે? મેગ્નેશિયમને પટ્ટીને હવામાં સળગાવતા તો સફેદ રંગની રાખ ઉદ્ભવે છે। આઠમું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને શું કહે છે? અવક્ષેપ। રાસાયણિક પ્રક્રિયામાં દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે। આ નવો પ્રશ્ન, ક્ષારણ ના થાય તેવી બે ધાતુના નામ લખો, ક્ષારણ ના થાય તેવી બે ધાતુ છે સોનું અને પ્લેટિનમ। દસમું, કયું કે વાયુ ધડાકે ભર સળગી ઉઠે છે? હાઇડ્રોજન વાયુએ ધડાકે ભર સળગી ઉઠે છે। સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા મળતી નિપજોનું નામ લખો, સિલ્વર અને બ્રોમિન। કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉદ્ભવની ચકાસણી માટે કયો સંયોજન વપરાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉદ્ભવતા વાયુનું નામ લખો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ। કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો, ફળો અને શાકભાજીને બગડવું। શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણનું નામ લખો, સિલ્વર બ્રોમાઇડ।
બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે? બી ટુ બી એ ટુ પ્લસ એન અને એસઓ એસઓ ફોર ટુ માઇનસ. વિઘટન પ્રક્રિયાનું એવું ઉદાહરણ આપો કે જેમાં ઘન અને વાયુ એમ બે નિપજો પ્રાપ્ત થતી હોય. સી એસઓ થ્રી થ્રી કાઉન્સમાં એસ ડેસ એસઓ એસ એઓ કાઉન્સમાં એસ પ્લસ એસઓ ટુ જી. 19મું એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો. નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન રિડક્શન કરી હાઇડ્રોજન રિડક્શન કરતા તરીકે વર્ત તેવી એક પ્રક્રિયા લખો. સી યુ ઓ પ્લસ એચ ટુ ડેસ સી યુ પ્લસ એચ ટુ ઓ. હવે 21મો પ્રશ્ન જોઈએ. બે સંયોજનો તેમના આયનોની આડસપડસ અદલા બદલી કરીને બે નવા સંયોજનો નિર્માણ કરે છે. આ પ્રક્રિયાનું નામ લખો. તે પ્રક્રિયા છે દ્વિસ્થાપન પ્રક્રિયા. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને કાળી ચૂનાના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ચૂનાનું દ્રાવણ કેવું બને છે? ચૂનાનું પાણી દૂધ્યું બને છે. આયરન ઓક્સાઇડનું અણુસૂત્ર અને રાસાયણિક નામ લખો. આયરન ઓક્સાઇડનું અણુસૂત્ર છે એફ ઇ ટુ ઓ થ્રી. એનું રાસાયણિક નામ છે ફેરિક ઓક્સાઇડ. 24. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોના અણુઓને તૂટવા માટે આવશ્યક એવી જુદા જુદા પ્રકારની ઉર્જાનું નામ લખો. ઉષ્મા પ્રકાશ અને વિદ્યુત એ ત્રણ પ્રકારની ઉર્જા છે. 25મું આયરન ઓક્સાઇડમાં એ શું સૂચવે છે? એફ ઇની સંયોજકતા. ઉમદા ધાતુના બે ઉદાહરણ આપો. એ યુ અને પી ટી. ઉષ્માક્ષેપ પ્રક્રિયાના બે ઉદાહરણ આપો. શ્વસન અને ચૂનામાં પાણીનું ઉમેરવું. રાસાયણિક પદાર્થો માટે બંધનું તૂટવું અને બંધનું નિર્માણ શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. 29મું અદ્રાવ્ય ક્ષાર બનાવે તેવી પ્રક્રિયાનું નામ લખો. અવક્ષેપણ પ્રક્રિયા. સલ્ફરના બે ઓક્સાઇડના સૂત્ર લખો. એસઓ ટુ ને એસઓ થ્રી. ટુ કે સી આઈ ઓ થ્રી કૌંસમાં એસ ડેસ ઉષ્મા ઉદ્દીપક ટુ કે સી આઈ કૌંસમાં એસ પ્લસ થ્રી ઓ ટુ ગ્રામ. પ્રક્રિયાનો પ્રકાર જણાવો. વિઘટનીય અને ઉષ્માશોષક પ્રક્રિયા છે. 32મું આપણે જોઈએ છેલ્લું. 32મું આર્યનની ખીલીને CuSO4 ના દ્રાવણમાં થોડીક મિનિટો માટે રાખી મૂકતા તમે શું અવલોકન કરશો? દ્રાવણનો રંગ આછો લીલો થાય છે એ આપણે નોટિસ કરશો, મીન્સ કે અવલોકન કરશો. હવે જોયો ખાલી જગ્યા. ત્યાં પહેલી ખાલી જગ્યા છે લેડ નાઇટ્રેટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે. લેડ નાઇટ્રેટ પાવડર એ સફેદ રંગનો હોય છે. શોષણ એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. શોષણ એ ઉષ્માક્ષેપ પ્રકારની પ્રક્રિયા છે. દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી આ નિયમ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી આ નિયમ દળ સંચય તરીકે ઓળખાય છે. 4મું ફાડેલો ચૂનો ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે. તેનો જવાબ છે ફાડેલો ચૂનો સી એ કાઉન્સમાં ઓ એચ ટુ અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નામે પણ ઓળખાય છે. 5મું કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ સંયોગીકરણ પ્રકારની પ્રક્રિયા છે. 6મું પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને ખાલી જગ્યાની બેટરી સાથે જોડવામાં આવે છે. તો એ છે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. 7મું આર્યનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા થોડાક સમય પછી દ્રાવણનો રંગ ખાલી જગ્યા થાય છે. આર્યનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા થોડાક સમય પછી દ્રાવણનો રંગ આછો લીલો થાય છે. સી એ સી ઓ થ્રી ડેસ સી એ ઓ કાઉન્સ પ્લસ સી ઓ ટુ એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. એના ઓપ્શન છે વિઘટન વિસ્થાપન રેડોક્સ. તેનો જવાબ છે વિઘટન. 9મું શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તેનો જવાબ છે એ જી બી આર કે એ જી સી આઈ. 10મું ઝેડ એન ઓ પ્લસ સી ડેસ ઝેડ એન ઓ ઝેડ એન પ્લસ સી ઓમાં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે તો તેમાં ઝેડ એન ઓનું રિડક્શન થાય છે. પી બી કાઉન્સમાં એસ પ્લસ ડેસ પી બી સી આઈ એલ ટુ કાઉન્સમાં એ ક્યુ પ્લસ સી યુ એસ એમાં આવે સી યુ એસ આઈ ટુ. પછી 12મું એફ ઈ અને એમજીમાં ખાલી જગ્યા વધુ સક્રિય ધાતુ છે. એફ ઈ અને એમજીમાં એમજી વધુ સક્રિય ધાતુ છે. આ હતું આપણું આજનું હેતુલક્ષી પ્રશ્નમાં ટૂંકમાં ઉત્તર, એક શબ્દમાં ઉત્તર ખાલી જગ્યા. ઓકે.